નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી પ્રેક્ટિકલ ગુજરાતી વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રીવિયસ વિડીયોમાં આપણે કોઈપણ થ્રી ડિજિટવાળો નંબરમાં પ્રથમ અને લાસ્ટ ડિજિટનો સમ કરવો હોય તો તે પ્રોગ્રામ વિશે ડિસ્કસ કર્યું હતું. આ પ્રોગ્રામની અંદર આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું તેના વિશે આપણે ડિસ્કસ કરશું. સિમ્પલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન કરવા માટેની સૌપ્રથમ તો આપણને તેની ફોર્મ્યુલા ખ્યાલ હોવો જોઈએ, PRN ડિવાઈડ બાય 100. આમ જોઈએ તો આ પ્રોગ્રામ બહુ સિમ્પલ છે, ખૂબ જ ઇઝીલી આપણે કરી શકીએ. પણ આ પ્રોગ્રામની અંદર આપણે એક જે મુખ્ય બાબત જે ડિસ્કસ કરવાની છે તે ટાઈપકાસ્ટિંગ, કે સીની અંદર કઈ જગ્યાએ ટાઈપકાસ્ટિંગ આપણે કરવું જોઈએ તેના વિશે પ્રેક્ટિકલી આપણે જોશું. તો આ વિડીયોની અંદર આપણે સી પ્રોગ્રામ વિચ કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ, કે સાદું વ્યાજ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ. તો એની જે સિમ્પલ ફોર્મ્યુલા છે PRN ડિવાઈડ બાય 100, એમાં પીનો મિનિંગ છે પ્રિન્સિપલ અમાઉન્ટ, આરનો મિનિંગ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને એનનો મિનિંગ છે નંબર ઓફ યર્સ. એટલે કે આપણે એક એક્ઝામ્પલથી લઈએ, ધારો કે તમારે 10,000ની એક લોન લેવી છે તો તમારું પ્રિન્સિપલ અમાઉન્ટ છે એ 10,000 થાય. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ધારો કે તમે 8% લોન લીધી, 8%, તો આરની વેલ્યુ 8 આવે. અને ધારો કે 15 મહિના માટે લીધી તો નંબર ઓફ ઇયર્સ, અથવા તો નંબર ઓફ ઇયર્સમાં તમે એન્ટર કરો, સપોઝ 5 વર્ષ માટે લીધી તો તમે અહીંયા નંબર ઓફ ઇયર્સમાં 5 આપી શકો અને ડિવાઈડ બાય 100 કરો ત્યારે આપણને સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું આપવું પડે એના વિશે આપણને કેલ્ક્યુલેશન્સ મળે. તો ચાલો આપણે આ પ્રોગ્રામનું સૌપ્રથમ પહેલાં લોજિક વિચારીએ. તો પહેલાં તો આપણે આપણી ફોર્મ્યુલા પ્રમાણે એ આઈડેન્ટિફાઈ કરવું પડે કે આ પ્રોગ્રામમાં આપણે કેટલી વસ્તુ ઇનપુટ કરવી પડશે. તો પહેલાં સ્ટેપમાં આપણે 3 વેલ્યુ છે ઇનપુટ કરવી પડે. એક તો પ્રિન્સિપલ અમાઉન્ટ, કે જેટલી આપણે લોન લીધી હોય એ અમાઉન્ટ, પછી કેટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ લીધી એટલે આરની વેલ્યુ, અને કેટલા ડ્યુરેશન માટે લીધી, ટાઈમ પિરિયડ માટે લીધી, એ અહીંયા આપણે વેલ્યુ એન્ટર કરવાની. તો આ 3 વેરિયેબલની વેલ્યુ આપણે એન્ટર કરીએ ત્યારે એકચ્યુઅલ એની જે ફોર્મ્યુલા છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ પી મલ્ટીપ્લાય બાય આર મલ્ટીપ્લાય બાય એન ડિવાઈડ બાય 100. અને એ આપણે જો આ વેલ્યુ આપણે સેમ્પલ તરીકે કેલ્ક્યુલેશનમાં મૂકીએ તો આપણને આન્સર 203.52 આપણને આન્સર મળવો જોઈએ. તો ચાલો આપણે વિચારીએ મિત્રો કે આ પ્રોગ્રામ આપણે સીની અંદર કઈ રીતે લખીએ. સીની અંદર જ્યારે આપણે પ્રોગ્રામ લખીએ છીએ ત્યારે આપણી સામે 3 કેસીસ હશે અને એના આપણે 1 બાય 1 ડિસ્કસ કરીએ. કે ધારો કે આપણે આની અંદર 4 વેરિયેબલની જરૂર પડશે, પણ એની ડેટા ટાઈપ શું આપશું? તો પહેલાં 3 વેરિયેબલ છે PRN, એને આપણે ઇન્ટીજર ડિક્લેર કરશું, અને સિમ્પલ ઇન્ટરેસ્ટ જે છે એ ડિવાઈડ બાય 100 છે, જેથી એની ફાઇનલ વેલ્યુ છે એ પોઈન્ટવાળી આવશે, ફ્લોટિંગ પોઈન્ટમાં આવશે. એટલા માટે આપણે SI વેરિયેબલને ફ્લોટ ડિક્લેર કરશું. ત્યાર પછી પહેલો કેસ, ધારો કે તમે આપણે સીની અંદર જો ફોર્મ્યુલા છે એ પી મલ્ટીપ્લાય બાય આર મલ્ટીપ્લાય બાય એન ડિવાઈડ બાય 100 કરીને SI કરશું, તો આની અંદર PRN ત્રણેય ઇન્ટીજર વેરિયેબલ છે. ઇવન આપણે જે ડિવિઝિબલ કરીએ છીએ એ પણ ઇન્ટીજર વેલ્યુ છે. અને આપણે ગયા વિડીયોમાં પણ જોયું કે જ્યારે ઇન્ટીજર ઇન્ટીજર વેરિયેબલનું ડિવિઝન થતું હોય ત્યારે એનો જે આન્સર છે એ પણ આપણને ઇન્ટીજર મળતો હોય છે. તો અહીંયા શું થશે ફ્રેન્ડ્સ, કે આનો આન્સર જે છે એ પોઈન્ટ પછી પણ વેલ્યુ હશે, પણ પોઈન્ટ પછીની વેલ્યુ છે એ ઇગ્નોર થઈ જશે અને એની વેલ્યુ SIમાં સ્ટોર થશે. એટલે આપણને જે સ્ટાર્ટિંગનો જે પાર્ટ હશે 203 એટલું આન્સર છે આપણને આમાં જોવા મળશે. તો આ એક કેસ છે કે બધા વેરિયેબલ ઇન્ટીજર છે અને તમે એનો આન્સર ફ્લોટમાં સ્ટોર કરો તો તમને આન્સર આ રીતે બતાવે છે. આ જ ફોર્મ્યુલા આપણે જો બીજી રીતે રાખીએ તો એ જ ફોર્મ્યુલા મેં અહીંયા લખી છે. એક એટલો જ ડિફરન્ટ કર્યો છે કે અહીંયા 100 જે છે એ ઇન્ટીજરની જગ્યાએ 0.0 કર્યું છે, એટલે એ ફ્લોટિંગ વેલ્યુ થઈ ગઈ. અને સીના નોર્મ્સ પ્રમાણે મિત્રો, જ્યારે ઇન્ટીજર અને ફ્લોટ આ બે ટાઈપની વેલ્યુનું જ્યારે ડિવિઝન પરફોર્મ થતું હોય ત્યારે આન્સર હંમેશા ફ્લોટ વેલ્યુ આવે. એટલે ફ્લોટ એટલે પોઈન્ટ પછીની વેલ્યુ પણ પરફેક્ટ આવે. તો આ સેકન્ડ એટલે કે આ સ્ટેટમેન્ટના કેસની અંદર જો આપણે એક્ઝિક્યુટ કરશું પ્રોગ્રામ તો આપણને 203ની સાથે 0.52 એટલે કે પોઈન્ટ પછીની વેલ્યુ પણ મળે છે. એનું રીઝન એ કે એક પાર્ટ ભલે ઇન્ટીજર રહ્યો પણ એક પાર્ટ જે છે ફ્લોટ, એટલે જ્યારે મિક્સ ઓપરેશન હોય ઇન્ટીજર અને ફ્લોટ ત્યારે એનો આન્સર હંમેશા ફ્લોટિંગ વેલ્યુ આવે. અને એ ફ્લોટિંગ વેલ્યુ પણ આપણે સામે ફ્લોટ વેરિયેબલમાં સ્ટોર કરીએ છીએ, એટલે આપણને આન્સર છે પરફેક્ટ મળશે 203.52. એવો તે ત્રીજો કેસ વિચારીએ તો ત્રીજા કેસની અંદર
ત્રીજી મેથડ જે છે તેની અંદર ધારો કે આપણે બંને પાર્ટ છે ઇન્ટીજર હોય, પી આર એન ત્રણેય વેરિયેબલ ઇન્ટીજર છે, અને જે ડિવિઝન કરીએ છીએ 100 પણ આપણે ઇન્ટીજર મેન્શન કરીએ છીએ. આમાં 100 આપણે કોઈ પણને એક ફ્લોટ નથી લેવું, પણ જ્યારે ઇન્ટીજર વેરિયેબલ્સ હોય અને ડિવિઝન પરફોર્મ થતું હોય ત્યારે નોર્મલી એનો આન્સર ઇન્ટીજર જનરેટ થતો હોય છે. પણ અહીંયા આપણે શું કરીએ છીએ કે જે કંઈ પણ આન્સર આવે એને આપણે ફ્લોટમાં કન્વર્ટ કરીએ છીએ, અને એ કન્વર્ઝન થયા પછી આપણે એને ફ્લોટિંગ વેરિયેબલની અંદર સ્ટોર કરીએ છીએ. તો જ્યારે આપણે બંને પાર્ટ એટલે કે ફર્સ્ટ પાર્ટ એ ઇન્ટીજર હોય, સેકન્ડ પાર્ટ એ ઇન્ટીજર હોય અને ઓપરેશન છે એ ડિવિઝન હોય, ત્યારે હંમેશા પોઈન્ટવાળી વેલ્યુ આન્સરમાં આવતી હોય છે. પણ ઉપરના પહેલાં એક્ઝામ્પલમાં જોયું એ પ્રમાણે તે આપણને પોઈન્ટ પછીની વેલ્યુ આપતું નથી. તો આપણે અહીંયા એક ત્રીજી મેથડ છે કે તમે એ એક્સપ્રેશનની આગળ આ રીતે ફ્લોટ બ્રેકેટમાં લખો તો અહીંયા ટાઈપ કાસ્ટિંગ કર્યું કહેવાય. અને જો તમે ટાઈપ કાસ્ટિંગ કરો તો બંને પાર્ટ ભલે ઇન્ટીજર હોય અને એનું ઓપરેશન છે ડિવિઝન થઈ અને જે કંઈ પણ પોઈન્ટવાળી વેલ્યુ હોય એ ફ્લોટમાં કન્વર્ટ થઈને એસઆઈમાં સ્ટોર થશે, એટલે કે ફ્લોટ વેરિયેબલમાં સ્ટોર થશે, તો પણ એનો આન્સર છે આપણને પરફેક્ટ 203.52 મળશે. તો આ રીતે આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનમાં ફોર્મ્યુલા 3 રીતે લખી શકીએ, પણ આપણને આન્સર છે પરફેક્ટ છે એ આ સેકન્ડ અને થર્ડ કેસમાં આવશે. એટલા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે એરિથમેટિક ઓપરેશન હોય એમાં પણ સ્પેશિયલ ડિવિઝન ઓપરેશન હોય ત્યારે બંને પાર્ટ જે છે એ જો ઇન્ટીજર હોય તો આન્સર ઓલવેઝ ઇન્ટીજર જનરેટ થશે, પણ બંનેમાંથી એક છે એ ફ્લોટ હશે તો એનો ઓવરઓલ આન્સર છે એ ફ્લોટ અને સામે પણ ફ્લોટ વેરિયેબલ હોવો જોઈએ. અને ધારો કે બધા ઇન્ટીજર હોય અને તેમ છતાંય તમારે એને ધારો કે ફ્લોટમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા જે આપણે ફ્લોટ ડેટા ટાઈપ મેન્શન કરીએ છીએ એને સી લેંગ્વેજની અંદર ટાઈપ કાસ્ટિંગ કહેવામાં આવે છે. ટાઈપ કાસ્ટિંગ એટલે એક પ્રોસેસ છે કે જેની અંદર એક પ્રકારની ડેટા ટાઈપની વેલ્યુ છે એ બીજી પ્રકારની ડેટા ટાઈપમાં કન્વર્ટ થાય છે. એટલે અહીંયા જે ઇન્ટીજરમાં જે વેલ્યુ જનરેટ થાય છે એ એક્ઝેક્ટ હવે ફ્લોટમાં કન્વર્ટ થઈ અને પછી ફ્લોટ વેરિયેબલમાં સ્ટોર થાય છે અને પછી આપણને આન્સર છે એ પરફેક્ટ આવે છે. તો આ ટાઈપના ઓપરેશનની અંદર ખાસ એક જોવાનું કે જ્યારે ડિવિઝન ઓપરેશન હોય ત્યારે ખાસ કે બંને પાર્ટ છે એ ઇન્ટીજર છે, જો બંને પાર્ટ ફ્લોટ હોય તો કોઈ સવાલ નથી, બંને પાર્ટ ફ્લોટ હોય તો આન્સર ફ્લોટ જ આવવાનો, પણ બંને જ્યારે ઇન્ટીજર હોય ત્યારે હંમેશા આપણે ટાઈપ કાસ્ટિંગ કરવાનું અથવા કોઈ એક પાર્ટને જો કોન્સ્ટન્ટ વેલ્યુ હોય તો પોઈન્ટ કરી અને 0 એડ કરી દેવાનું, જેથી એક પાર્ટ ફ્લોટ થશે બીજો પાર્ટ કદાચ ઇન્ટીજર હશે. તો આને મિક્સ ઓપરેશન કહેવાય, અને જ્યારે મિક્સ ઓપરેશન હોય ત્યારે એનું આઉટપુટ હંમેશા ફ્લોટ આવશે. તો ચાલો આપણે આનું પ્રેક્ટિકલ જોઈએ. પ્રેક્ટિકલની અંદર આપણે ખાસ પહેલાં બે હેડર ફાઇલ છે ઇન્ક્લુડ કરશું, ત્યાર પછી વોઇડ મેનની અંદર અહીંયા આપણે 4 વેરિયેબલ ડિક્લેર કર્યા છે જેની અંદર પી એન આર છે ઇન્ટીજર છે, ફ્લોટ જે છે એ સિમ્પલ ઇન્ટરેસ્ટ માટે લીધું છે, ત્યાર પછી ક્લિયર સ્ક્રીન. ત્યાર પછી આપણે સૌ પ્રથમ એન્ટર વેલ્યુ પ્રિન્સિપલ વેલ્યુ આપણે યુઝર પાસેથી ઇનપુટ કરાવશું જે ઇન્ટીજર હોવાથી પરસન્ટેજ ડી એમ પરસન્ટ પી. એવી જ રીતે આપણે એન્ટર વેલ્યુ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ, એટલે ધારો કે આપણે કોઈ લોન લઈએ છીએ 10,000 રૂપિયાની, તો 10,000 રૂપિયા એ આપણું પ્રિન્સિપલ અમાઉન્ટ કહેવાય, ઈ પીમાં સ્ટોર થશે. ત્યાર પછી બીજી વેલ્યુ એન્ટર વેલ્યુ ઓફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, આપણે કેટલા પર્સન્ટેજે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આપણે કેટલા પર્સન્ટેજના વ્યાજથી લોન લીધી છે, ધારો કે આપણે લઈએ 8%, તો એ 8% છે આરમાં સ્ટોર થશે. ત્યાર પછી આપણે કેટલા ટાઈમ માટે લીધેલી છે, ધારો કે 3 વર્ષ 5 વર્ષ માટે, તો નંબર ઓફ યર્સ છે એ આપણે આમાં સ્ટોર કરશું. અને છેલ્લે આપણે જે ફોર્મ્યુલા છે, જો તમે બંને પાર્ટ જે છે આ રીતે લખો તો અહીંયા શું કરેલું છે, પી આર એન ડિવાઈડ બાય 100. અત્યારે હું નોર્મલ બંને પાર્ટ છે ઇન્ટીજરથી આપણે કેલ્ક્યુલેશન કરાવીએ તો જોઈએ આપણને શું આન્સર આવે છે, કે પી આર એન ત્રણેય વેરિયેબલ ઇન્ટીજર છે, ઇવન ડિવિઝન બાય 100 પણ ઇન્ટીજર વેલ્યુ છે, અને પછી એની વેલ્યુ છે એ એસઆઈ વેરિયેબલમાં આપણે સ્ટોર કરીએ છીએ અને ફાઇનલી આપણે એસઆઈ વેરિયેબલ છે પ્રિન્ટ કરાવીએ છીએ. અહીંયા પરસન્ટેજ એફ જનરલી યુઝ થાય છે ફ્લોટ વેલ્યુ પ્રિન્ટ કરવા માટે, પણ પરસન્ટેજ અને એફની વચ્ચે અહીંયા .2 મૂકેલો છે. આ .2નો મિનિંગ શું છે ફ્રેન્ડ્સ, તો એ આપણે આઉટપુટથી જોઈએ. અત્યારે હું રિમૂવ કરી નાખું છું, એટલે પોઈન્ટ પછી આપણને 4 થી 5 ડિજિટ બતાવે છે. જો .2 આપણે મૂકીએ તો આપણને પોઈન્ટ પછી 2 વેલ્યુ. અત્યારે મેં અહીંયા રિમૂવ કરી નાખ્યું અને હવે આપણે જોઈએ કે શું આઉટપુટ આવે છે. તો ધારો કે હું અહીંયા પ્રિન્સિપલ અમાઉન્ટ છે 10,000 એન્ટર કરું છું, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8 રાખીએ, અને ધારો કે 15 મહિના સુધી માટે આપણે લોન લેવી છે. તો તમે અહીંયા જો આઉટપુટમાં આપણને 203.000060 આવે છે, એટલે પોઈન્ટ પછી 6 ડિજિટ આવે.
એટલે કે અહીંયા આપણે PRN છે એ પણ ઇન્ટીજર છે અને 100 વેલ્યુ પણ ઇન્ટીજર છે એટલે આપણને પરફેક્ટ ફ્લોટિંગ પોઈન્ટ વાળી વેલ્યુ આવતી નથી. તો હવે આપણે બીજો કેસ કહીએ કે 100.0 મૂકી દઈએ એટલે એક ફ્લોટ વેલ્યુ આપણે કરી અને હવે આપણે આન્સર જોઈએ તો આન્સર શું આવે છે. તો ફરી પાછા 10,000 8% રેટ અને 15 મંથ્સનું આપણે ડ્યુરેશન રાખીએ. તો હવે તમે જોઈ શકો છો 203.52004 પણ આમાં પોઈન્ટ પછી આપણને 6 ડિજિટ આવે છે. તો એ પોઈન્ટ પછી 6 ડિજિટ આપણે ધારો કે 2 ડિજિટ ડિસ્પ્લે કરવા હોય ત્યારે ફોર્મેટ સ્પેસિફાયરમાં પર્સન્ટેજ એફની વચ્ચે અહીંયા .2 મૂકીએ આપણે. તો .2 જે છે એ આપણે પર્સન્ટેજ અને એફની વચ્ચે મૂકવાનો. અને હવે તમે જોશો તો અહીંયા તમે ફરી વખત વેલ્યુ એન્ટર કરીએ આપણે તો એની અંદર આપણને આઉટપુટ છે એ હવે પોઈન્ટ પછી 2 ડિજિટ આવશે. તો આ રીતે આપણે ફ્લોટિંગ વેલ્યુમાં પોઈન્ટ પછી અમુક લિમિટેડ ડિજિટ્સ ડિસ્પ્લે કરવા હોય ત્યારે આપણે ફોર્મેટ સ્પેસિફાયરમાં .2 યુઝ કરીએ છીએ. અથવા .3 કરો તો 3 વેલ્યુ એકય પોઈન્ટ નથી બતાવો તો .0 પણ લખી શકીએ છીએ આપણે. તો આ બીજી મેથડ કરી અને ધારો કે અહીંયા આપણે .0 નથી લખવું પણ ટાઈપ કાસ્ટિંગ કરવું છે. તો એક્સપ્રેશનની આગળ તમે અહીંયા ફ્લોટ જે છે એ ડેટા ટાઈપ મેન્શન કરી દેવાની. તો આનો મિનિંગ એવો થશે કે જે કંઈ પણ આઉટપુટ આ એક્સપ્રેશનનું જનરેટ થશે તે ફ્લોટમાં કન્વર્ટ થઈ અને ફાઇનલી એ વેરિયેબલમાં સ્ટોર થશે અને ત્યાર પછી આપણને વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થશે. તો હવે આપણે સેમ વેલ્યુ એન્ટર કરીએ અને જોઈએ તો પણ આમાં આપણને આન્સર છે એ સેમ મળશે. તો આ રીતે મિત્રો કોઈ પણ રીતે તમે વેલ્યુ લખી શકો પણ ખાસ કરીને જે ટાઈપ કાસ્ટિંગની મેથડ છે એ આપણે આમ જેને કહેવાય કે સ્ટાન્ડર્ડ મેથડ કહેવાય. તો એનો મેઇન યુઝ ક્યારે કરવાનો કે જ્યારે ડિવિઝન ઓપરેશન હોય અને એના બંને પાર્ટ જે છે એ ઇન્ટીજર હોય ત્યારે હંમેશા આપણે એને ટાઈપ કન્વર્ઝન કરવાનું એટલે કે ફ્લોટમાં કન્વર્ટ કરી પછી ફ્લોટ વેરિયેબલની અંદર અસાઇન કરવાનો. તો જ આપણને આ જે ડિવિઝન ઓપરેશનનો જે આન્સર છે એ પરફેક્ટ બતાવશે. તો મિત્રો આશા રાખું કે આપને આ સિમ્પલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનનો પ્રોગ્રામ આમ તો આપણે ખાલી ફોર્મ્યુલાથી તો આપણને બહુ ઇઝી લાગશે પણ ઇન્ટરનલ જે એની પ્રોસેસ છે કઈ 3 મેથડથી આપણે એનું એક્સપ્રેશન લખી શકીએ તેનું આપણે અહીંયા ડિસ્કશન કર્યું. તો આપને આ પ્રોગ્રામ ખૂબ હેલ્પફુલ થશે અને ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક સી પ્રોગ્રામ કે જેમાં આપણે ડિસ્ટન્સના જે યુનિટ છે એના કન્વર્ઝનનો પ્રોગ્રામ આપણે ડિસ્કસ કરશું. એટલે કે કોઈ કિલોમીટરની વેલ્યુ છે એ આપણે યુઝર પાસેથી ઇનપુટ કરાવશું અને એ કિલોમીટરની વેલ્યુ છે એ આપણે મીટરમાં કન્વર્ટ કરશું, સેમ આપણે ફૂટમાં કન્વર્ટ કરશું, ઇંચમાં કન્વર્ટ કરશું અને છેલ્લે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશું. તો આ પ્રોગ્રામ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. બીજું કે પ્રોગ્રામની સોર્સ ફાઇલ જે છે આ વિડીયોની અંદર જે સી પ્રોગ્રામનો ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે એ આના વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં મૂકેલી છે. તમે એને ડાઉનલોડ કરી અને તમારા લેપટોપ પીસીની અંદર તમે પ્રેક્ટિસ પણ કરી શકશો. બીજું સી પ્રોગ્રામિંગના થિયરી કોન્સેપ્ટ અને બધા જ પ્રેક્ટિકલ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપેલી છે જેથી તમે એનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો. તો આવનારા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે મિત્રો આ વિડીયોને ખાસ સબસ્ક્રાઇબ કરો અને ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવા જ પ્રોગ્રામ સાથે મળીશું. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ એવરીવન.